બેંક વાળા કે 4 મિનિટ કહેતા તો અચ્છા કાકા બાબા બધાને રામ રામ. હું તમારી વસમાં મુકેશ પરમાર ખબર લઈને આવી ગયો. ખબર આ છે કે હમણાં આ પૂરી દુનિયામાં કોરોના વાયરસની જે બીમારી ચાલી રહી છે તેની હારું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહેતેલું કે 21 દિન પર ઘેરમાં રહેવાનું કે તું બહાર નહીં નીકળવાનું તે આજ 21 દિન પૂરા થઈ ગયા છે. આજ કયો લાસ્ટ દિન હતો. આજ ફેર કંઈ કહેતું તો અમારે કે હું એમ કહેતું કે હા ફેર બઢાઈ નાખી છે. તે કેવી રીતે બઢાઈ છે હમણાં અમારી હાથે એ આપણે ફૂલવાળી પાર્ટીનો જો યુવા મોરચાનો જિલ્લા અધ્યક્ષ છે ભાનુ ભર્યો તેને પૂછ્યું કે કેવી રીતે બનાવ્યું છે અને જો ફસ્યા છે તેની શું વ્યવસ્થા કરવાના છે. એકે હમણાં 3 તારીખ તક 3 મે ફેર બઢાઈ નાખી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ લોકડાઉનના બારામાં. હું મારા સબ આદિવાસી કાકા બાબા બધા સબને રામ રામ કરું. જેવી રીતે અમારા માનનીય પ્રધાનમંત્રીએ હમુન પહેલાં એની મોટી બીમારીથી નિપટવા હારું 21 દિન હારું ઘેરમાં હતા મત નીકળજો અને ઘેરમાં ઘેરમાં રહેજો ત્યારે તો હું એની બીમારીથી પાર પાવો એમ કીધેલું તે હું બધાએ મતલબ એનું પાલન કર્યો અને આજ પાછો અમારે પ્રધાનમંત્રી જો નિર્ણય લીધો છે કે 19 દિનનો હજુ પાછો બળ્યો છે તો હમ સબ જણાન અમારા સબ બધા આદિવાસી ભાઈઓને કે એની તરફ તો ગભરાવાની જરૂરત નહીં મળે અને એના 19 દિનના લોકડાઉનનો પાછો પાલન કરવો છે. મને માલમ છે કે મારા આદિવાસી ભાઈ સબ જગા ઘણી જગા મજદૂરી કરવા ગયા ત્યાં ફસેલા છે પણ તમે આદરા દન કાઢ્યા તો હજુ થોડાક દન કાઢવાના હું બધી વાત કર્યા છે તમને લાવવાની બી વાત કર્યા છે પણ એ તમે ગભરાજો મતી તમારી સબ વ્યવસ્થા થાય. એ ગુજરાતમાં જ્યાં ફસી રહેશે તે હું લાવવાની હું સરકારની વ્યવસ્થા કે આજ બી એતરા દંત કાઢ લેતો ઘેરના રોટા ઘેરને જેટલું ખાવાનું હતું તે ધાન પૂરું થઈ ગયું. હા ધાન બી તેઓને પૂરું થઈ ગયું ગુજરાતમાં તાની સરકાર બી કંઈની વ્યવસ્થા નહીં કરી રહી ત્યાં કંઈને ઘણી ઘણી કંપનીમાં ફસી પડ્યા તેઓની હું વ્યવસ્થા તમે આના મજદૂર ઘણા રાજ્યમાં ફસે તેઓની હારું હું વ્યવસ્થા કરી શકું તું હમણાં કેમકે 19 દિન હજુ નીકળવાથી હું. અમારે પ્રધાનમંત્રી એમ કીધું કે જ્યાં બી કંઈની ફેક્ટરીમાં કામ કરતા હતા તેના ફેક્ટરી માલિકને તેનાને સ્પષ્ટ કહી દીધું છે કે જો બી તમારી કંઈ કામ કરતા હતા તેના કામ કરનારા હાથ તમારે સંવેદનશીલ વ્યવહાર કરવો પડે તમને તેનાની ખાવા પીવાની વ્યવસ્થા કરવી પડે ને તેના પર કાર્યવાહી કરું એટલી બી વાત થઈ ગઈ છે. પણ ફેર બી હું અમારા માનનીય મુખ્યમંત્રી શિવરાજસિંહ મામા હાથ બી વાત કરી રહ્યા છે કે હું કેમ બી કરીને તમને ઘેર લાવવાની વાત કરું પણ તમે એકદમ ઘેર આવવાનું ગભરાવ મત કેમ કે જેવી રીતે અમારી અમને સબને માલમ છે કે બીમારી એક જગાથી બીજી જગા જવાથી ફેલે એટલે હું જ્યાં છે ત્યાં જ રહેવાની કોશિશ કરો. તો હમણાં ઘણા ગભરાઈ રહ્યા છે કે અમારા ઘેરું અહીં અમારા મનખું પીડે અમારા સોરો અહીં પીડે એવી વાત છે. બરાબર વાત છે સમસ્યા છે પરેશાની છે ઘણી પરેશાની છે અમ સબ જાણી રહ્યા છે પણ તમે થોડાક કાંઠા રહેજો અને હું વાત કરી રહ્યા છે અમારે પ્રધાનમંત્રીએ આજ કીધું છે કે એના લાવવાના બારામાં યા કંઈ બી તેની વાતચીત સારું હવેરા બી એક મતલબ પૂરી ગાઈડલાઈન એની જારી કરે તેમાં બધાને માલમ પડી જાય કે શું કરવાનું છે ત્યાં રહેવાનું છે આવવાનું છે તે હું કેવી બધી વ્યવસ્થા કરવાનું બધું ત્યાં વાતાડે. એ ગરીબ કલ્યાણ યોજના કરી નીકળે છે તેમાં સબની વ્યવસ્થા કરવાની બી માન્ય પ્રધાનમંત્રીએ વાત કરી છે એટલે તમે થોડાક શાંતિ રાખજો. એમાં હમણાં એમ બી કીધું કે જે કિસાન સારું છે જે કિસાન સારું હમણાં ખેતીનો ટાઈમ આવી ગયો છે તેઓની ફસલ કાઢવાનો ધન બી આવી રહ્યા અને એવામાં તેઓને ઘેરતા નહીં નીકળવા તેઓની સારું બી હું વિચાર કરી રહ્યો સરકાર તમારી. માન્ય પ્રધાનમંત્રીએ એમ કીધું છે કે જેનાને ખેતરમાં કામ છે તે કામ ચલાડવાના બારામાં કામ કેવી રીતે તે કરે તેના બારામાં હવેરા ત્યાં નિયમ વટાડવાના છે તેના નિયમના અનુસાર કામ ચાલે નહીં ચાલે એવી વાત નહીં મળે અન કંઈના કહેશે કે મતલબ હમ ભૂખે મરી રહ્યા છે એવું છે તો હિની હેરું બી માન્ય પ્રધાનમંત્રી બધા જ્યાં જ્યાં છે તેના રાજ્યના મુખ્યમંત્રીઓને તાહાની સરકારને તાહાના સ્થાનિક કલેક્ટરને અને તાં જેની ખાતે કામ કરતા તેના કરને એવી બધી જગા સાથે વ્યવસ્થા કરવાની વાત કરી છે અને હમું બી હજુ વાત કરી રહ્યા છે કે હું કંઈ બી પ્રકારતા કોઈને ભૂખે નહીં મરવા દઈએ એવું હું કોશિશ કરું. જે હમણાં ગામોમાં બી છે જે કિરાણાની વ્યવસ્થા છે શાકસબ્જીની વ્યવસ્થા એની સારું આના જિલ્લાના કલેક્ટર અને એસપી તમારી કંઈક ચર્ચા થાય કે નહીં એના બારામાં એના બારામાં 19 દિન નીકળવા છે તીહોન બી પહેલો બી 21 દિન હારું બઢાવેલો તેમાં બી ઘણા લોકો અમારા સબ્જી નહીં મળતેલી મરસ મીઠું તેલ નહીં મળતેલું હમૈયા આના અમારા કલેક્ટર સાહેબને વાત કરી હતી. કલેક્ટર સાહેબે કઈ જગા ગામડામાં નાની દુકાનો ખોલ્યો નાની દુકાનીવાળાને કીધું કે તમે બજારમાં જઈને સામાન લાવીને ગાડીથી વેચો અને સબ્જીવાળાને બી કીધું કે તમે સબ્જીવાળા તમને એક પાસ બનાવીને ગામડામાં ફરીને વેચો તો કઈ ગામડામાં લોકો સબ્જી વેચનારા બી ગયા અને બધી વ્યવસ્થા થઈ છે પણ ફેર બી કંઈના પરેશાની આવી છે એવી બધી મને ખબર છે તો હજુ આ પાસે આત્રા દન પડ્યા છે એના દનોમાં કેવી રીતે તમારી પરેશાનીને હું હલ કરી શકીએ તમારી પરેશાનીને દૂર કરવાનો હું પ્રયાસ કરું. કોઈ ભાઈને કંઈ પ્રકારની પરેશાની નહીં થાય એવો પ્રયાસ કરવાનો હું બધી કોશિશ કરી રહ્યા છે. તો એવી રીતે તમારા હાથું ખબર લઈને આવતો રહી હમણાં ભારતીય જનતા પાર્ટીનો જો યુવા મોરચાનું ભાનુભૂરી કહેતું કે હું બધી
સરકાર હાથ વ્યવસ્થા કરી રહ્યા વાત કરી રહ્યા છે એવી રીતે તમને હું ફેર ખબર લઈને આવી છે નવી જેવી બી કંઈ ખબર થાય પર તમે હું તમને કીરો કે તમે ઘેરમાં રહેજો કે તા બહાર મત નીકળજો બીમારી ફાલી રહી છે એકબીજાને છોટી જાય તેની સારું ઘેરમાં રહેવાનું અને અહીંથી ફરવાનું નહીં ભીડભાડ કંઈ ને બાલ્ટી નહીં રાખવાનું કંઈ નહીં રાખવાનું તેવી રીતે હું ફેર તમારી બસમાં ખબર લઈને આવતો રહી કાકા.